श्री रांदल विद्यालय मोरबी धोरण 3 विषय सामान्य ज्ञान पाठ 25 होशियार अथवा समझू बाड़क थाओ। नीचे आपेली दरेक परिस्थिति में होशियार अथवा तो समझू बाड़क थवा माटे तमारे शू करवू जोईए, तो साचा विकल्पनी सामे राइट करो। तमे तमारा मित्रों साथे रमता हो त्यारे क गम्मत माटे तेने धक्को मारवो जोईए के ख तमारा वारानी राह जोवी जोईए। जो आपणे होशियार बाळक अने समझू बाळक होय तो आपणे हमेशा मित्रों साथे रमती वखते आपणा वारानी राह जोवी जोईए। तो अहींया तमारे ख नी सामे राइट करवानू रहेशे, कारण के आपणे समझू बाळक थवानू छे। बीजू, तमारा मित्रों कोईनी मस्करी करता होय त्यारे क तमारे तेमां जोड़ावू जोईए के ख तमारे तेमने एवू करता रोकवा जोईए। जो तमे समझू बाळक होय तो तमारे तमारा मित्रोंने समझावा जोईए के कोईनी मस्करी करवी जोईए नहीं। तो अत्यारे तमे ख नी सामे राइट करशो। त्रीजू, तमारी मम्मी तमने भोजन पीरसी रही होय त्यारे क खाता पहेला हाथ धोवा जोईए अने ख पीरसतानी साथे ज जेम बने तेम झड़पथी खाई लेवू जोईए। जो आपणे समझू बाळक होय तो जमता पहेला हमेशा आपणे आपणा हाथ धोईने हाथ स्वच्छ करी लेवा जोईए। એટલે અહીંયા આપણે ક ની સામે રાઈટ કરશું, કારણ કે ખાતા પહેલા હંમેશા આપણે હાથ ધોવા જોઈએ। ચોથું, બગીચામાં કોઈને મળો ત્યારે ક તમારે તેમને નમસ્કાર કરવા જોઈએ કે ખ તમારે હસીને ત્યાંથી દૂર જતા રહેવું જોઈએ। જો આપણે કે બગીચામાં કે કોઈ બીજા કોઈ પણ સ્થળે ફળવા ગયા હોય અને કોઈ આપણી જાણીતી વ્યક્તિ મળે તો આપણે તેને હંમેશા નમસ્કાર કરવું જોઈએ। એટલા માટે અહીંયા ક ની સામે આપણે રાઈટ કરશું, કારણ કે આપણે આપણાથી મોટા લોકોનો આદર કરવો જોઈએ। પાંચમું, વર્ગમાં શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે ક તમારે કાળજીપૂર્વક સાંભળવું જોઈએ કે ખ તમારા મિત્રો સાથે છૂટથી વાતો કરવી જોઈએ। તો જ્યારે પણ આપણે વર્ગમાં અંદર બેઠા હોય અને આપણા શિક્ષક આપણને ભણાવતા હોય તો આપણે ધ્યાનથી શિક્ષકને સાંભળવા જોઈએ। એટલે આપણે અહીંયા ક ની સામે રાઈટ કરશું, ખોટા તોફાન કરવા જોઈએ નહીં। છઠ્ઠું, તમે તમારા માતા પિતાની સાથે ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા હોય ત્યારે ક તમારે માતા પિતાને તમારો હાથ પકડવા ના પાડવી જોઈએ અને ખ તમારે તમારા માતા પિતાની નજીક રહેવું જોઈએ। જો આપણે ક્યાંય બહારે ગયા હોય ત્યારે આપણે હંમેશા આપણે આપણા મમ્મી પપ્પાની સાથે રહેવું જોઈએ। જો મમ્મી પપ્પાની સાથે ન રહીએ તો આપણે ખોવાઈ જાય, એટલે હંમેશા આપણે આપણા માતા પિતાની નજીક રહેવું જોઈએ। તો અહીંયા આપણે ખ ની સામે રાઈટ કરશું। સાત, કોઈ તમને ભેટ આપે ત્યારે ક તેનો થેન્ક યુ કહી આભાર માનવો જોઈએ અને ખ તેની કિંમત પૂછવી જોઈએ। જો આપણો જન્મદિવસ હોય કે કોઈ પણ સારો પ્રસંગ હોય અને આપણને કોઈ ભેટ આપતું હોય તો આપણે તેનો થેન્ક યુ કહીને આભાર માનવો જોઈએ। તેને જે ભેટ આપી હોય તેને પ્રેમથી સ્વીકારવી જોઈએ।